उमरगाम तालुकाना भिलाड़ना इंडिया पाड़ाना ओम त्रिनेश्वर महादेव मंदिरे 51 शक्तिपीठना निर्माण माटे धारासभ्य सहित 11 दाताओं 11 मंदिर निर्माण माटे दानी जाहरात करी हती। उमरगाम तालुकाना भिलाड़मा इंडियापाड़ा खाते आगामी दिवसों में 51 शक्तिपीठ नु निर्माण थवानु छे। आ 51 शक्तिपीठना निर्माण में दाताओं उदार हाथे दान आपे तेनु स्थानिक धारासभ्य रमणलाल पाटकरे बीड़ू झड़प्यू छे। ओम त्रिनेश्वर महादेव मंदिर निर्माण करनारा आदिवासी गजानन महाराज से 5 एकर जमीन दान में आपी 51 शक्तिपीठ धाम बनावानो निर्धार कर्यो छे, जेमां एमएलए पाटकर ना सहयोग थी प्रथम 11 मंदिर माटे दाताओ आगळ आवी दान आपवानी जाहेरात करी छे। 30 एप्रिले भिलाड़ नरोली मार्ग पर आवेल ओम त्रिनेश्वर महादेव मंदिर ना पुजारी गजानन महाराज साथे स्थानिक धारासभ्य रमणलाल पाटकर भाजपना आगेवानो उद्योगपतिओए बैठक करी हती, जेमां अहीं निर्माण थनार 51 शक्तिपीठ धाम माटे प्रथम 11 मंदिरना दाताओनो सहकार लई आगामी दिवसोमां शक्तिपीठना निर्माणनो खात मुहूर्त अने ते बाद मंदिर निर्माणनी कामगीरी शुरू करवा संकल्प लेवामां आव्यो हतो। 51 शक्तिपीठ निर्माण अंगे उमरगाम धारासभ्य रमलाल पाटकरे जणाव्यु हतु कि आ स्थळे 51 शक्तिपीठ नु निर्माण थाय भक्तो दर्शने आवे, साथे ज अहीं अन्न छत्र बने, गौ सेवा माटे गौशाला बने तेवो शुभ आशय एक आदिवासी समाजना गजू महाराजे सेव्यो छे। गजू महाराजे अहीं ओम त्रिनेश्वर महादेव मंदिर नु निर्माण कर्युं छे। हवे 5 एकर जमीन दान में आपी 51 शक्तिपीठ धाम बनावानो संकल्प लीधो छे, जेमां तेमना तरफथी बनती मदद करवा आगळ आव्या छे। वापी उमरगाम सरीगाम जो आईडीसी ना उद्योगकारो सामाजिक आगेवानो अभिगत कार्य में सहयोग आपे ते माटे अपील करी छे अने 51 मंदिर पैकी 11 मंदिर ना संपूर्ण खर्च माटे ना दानी रकम ना दाताओ मळी गया छे। हवे आगामी समय में मंदिर निर्माण माटे खात मुहूर्त सहित तमाम तैयारी शुरू करवामां आवशे। इंडियापाड़ा खाते निर्माण पामनार 51 शक्तिपीठ माटे मळेली बैठक में धारासभ्य रमणलाल पाटकर उपरांत भाजपना दिलीप भंडारी, जिला परिषदना प्रमुख कलकाबेन शाह, पति हर्षद शाह, भिलाड़ना आगेवान कपिल जादव, उमरगामना उद्योगपति दाता भगवान भरवाड़, सरीगामना उद्योगपति निर्मलजी सहित आगेवानो उपस्थित रह्या हता। मंदिर निर्माण थई चूकेलू छे અને આ મંદિરનું નામ છે 51 શક્તિપીઠ, ને ને આ તમારો ઉત્તર છે ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ છે એના આજુબાજુ 2 એકરની અંદર 51 શક્તિપીઠ જે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જે દર્શાવ્યું છે, જે અત્યારે અંબાજીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે કર્યું છે એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતની અંદર ઉમરગામ તાલુકાના ભિલાડ ગામ ઇન્ડિયાપાડાની અંદર આ મંદિરનું નિર્માણ કરવા માટે અહીંયાના જે મહારાજ છે ગજુભાઈ એમણે કમર કસી છે। એક આદિવાસી મહારાજ હોવા છતાં એમણે દાનની અંદર આ જમીન આપી છે અને દાનમાં જમીન આપી ત્યારબાદ એમણે અલગ અલગ અહીંયા અનેક પ્રકારના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। દર વર્ષે અલગ અલગ મહારાજો દ્વારા ભગવદ્ ગીતાઓ થાય છે, આયુર્વેદિક શાળા પણ અહીંયા ચાલે છે। ત્યારબાદ એમણે આ મંદિર શક્તિપીઠ બનાવવા માટેનો પ્રચાર થવો જોઈએ એટલા માટે ગીતાબેન રબારી એમણે પણ લાવીને એક વીઆઈએ હોલ વાપીને ખાતે એક ડાયરો પણ કરવામાં આવ્યો હતો અને ત્યારે સૌ લોકોને ખબર પડી કે દક્ષિણ ગુજરાતની અંદર ગજુભાઈ મહારાજ એમની મિલકત દાનમાં આપીને આ એક મંદિરનું નિર્માણ અને એની સાથે 51 શક્તિપીઠનું નિર્માણ કરી રહ્યા છે અને એમાં મદદ કરવી જરૂરી લાગે છે અને એટલા માટે હું પણ એમને દર્શન કરવા માટે કાયમ માટે મંદિરમાં આવું છું। મને પણ મારી લાગણી છે કે આ મંદિર થાય તો સ્વાભાવિક રીતે ભૌગોલિક દૃષ્ટિએ તાલુકાના ટ્રાઇબલ વિસ્તાર હોવાને કારણે ખૂબ ફાયદો મોટો થાય અને એ ફાયદો થાય એટલું જ નહીં પણ જીવન પણ પરિવર્તન થઈ જાય અને જીવન પરિવર્તન થાય એટલા માટે ભક્તિ જોઈએ અને ભક્તિને માટે નિર્માણ મંદિર કરવું પડે અને એટલા માટે આજે અમે અહીંયા બેસી બેસીને 4-5 માણસોને ફોન કર્યા, 11 જેટલા મંદિરો જ્યાં પોતે પોતાને એક એક શક્તિપીઠના અંદાજિત 25-1 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે એ આપવા માટે કમિટમેન્ટ આપ્યું છે અને એ દૃષ્ટિએ અહીંયા 51 થી 12 જેટલા અહીંયા મંદિરના જે કમિટમેન્ટ મળ્યું છે, જે દિવસે અમે ખાતમુહૂર્ત કરીશું તે દિવસે 50% ઉપર 25% મંદિરો અહીંયાના કમિટમેન્ટ મળી જશે દાતાઓનો અને બાકીનું પછી તો જોઈ જોઈને લોકો મંદિરમાં વધારે કંઈ કહેવા પડતું નથી, પોતે જરૂરથી એમાં કંઈ ને કંઈ ફૂલને ફૂલની પકડી આપે છે પણ આપણે બધા જ સદભાગ્ય છે કે દક્ષિણ ગુજરાતની અંદર આ પ્રકારનું એક સારું ધામ, એક ભક્તિ ધામ બને અને એમાં
બધા જ એમાં સહયોગી બહેના છે ત્યારે આજે આ કાર્યક્રમની અંદર અમારા ભગવાનભાઈ જે માતાજી ટ્રસ્ટ ચલાવે છે એ પણ અહીંયા આ કાર્યક્રમની અંદર જોડાયા છે અમારા જિલ્લાના માન્ય પ્રમુખ અલકાબેનના પતિ હર્ષદભાઈ એ પણ જોડાયા છે અમારા તાલુકાના મંડળ સમિતિના પ્રમુખ દિલીપભાઈ ભંડારી એ પણ જોડાયા છે અમારા વૈશાલીબેન જે ખૂબ જ ડેવલપ બિલાડ ગામની અંદર વિકાસના કામના કર્યું છે એના પતિ અમારા કપિલભાઈ એ પણ એમાં જોડાયા છે જીઆઈડીસી વાપી તરફથી અમારા કમલેશભાઈ આજે પાવાગઢ ગયેલા છે એટલે એમની જગ્યા પર અમારા સરીગામમાંથી નિર્મલજી પણ ઉપસ્થિત રહ્યા છે જેઓ મહામંત્રીની જગ્યા છે એટલે આ બધા જે આવ્યા છે એ જવાબદાર પર્સન છે અને બધાએ કંઈને કંઈ આપવા માટે કમિટમેન્ટ કર્યું છે એકવાર કમિટમેન્ટ કરે પછી ભગવાન જો નહીં જો આપે ને તો ભગવાને જે પરીક્ષા એમની લઈ લઈ બરાબર એટલે આ તો કમિટમેન્ટ છે દેવતાની કમિટમેન્ટ છે એટલે ચોક્કસપણે એ આપણાને મદદગાર બનશે જ અને તેમાં તમે પત્રકાર તરીકે પણ અહીંયા પહોંચી ગયા એ અમારા માટે ખૂબ જ મહત્ત્વની બાબતે છે એટલે તમે પણ એમાં જ્યારે મસાલો નાખીને બરાબર ઉમેરજો કે ભાઈ બહુ સારું થઈ રહ્યું છે અઠવાડિયામાં 2-3 વાર તમે આપો લોકો ધાર્મિક હશે એ જરૂરથી આવતા જશે એના દુઃખ દર્દ હલ થતા જશે અને એમાં અમને મદદમાં આવે અહીંયા ખાસ કરીને જે ગરીબ લોકો મફતની અંદર ફ્રીમાં સારવાર લઈ રહ્યા છે એ આયુર્વેદિક સારવાર એ પણ અહીંયા કેમ્પ ચાલે છે એવા ઘણા બધા એક્ટિવિટી કાર્યક્રમ ચાલે છે અને હું માનું છું કે આ બધા કાર્યક્રમની અંદર ચોક્કસ આ એક સ્વપ્ન સાકાર થવા માટે આ એપ્રિલની 30 તારીખ અને અંદર આજે આપણે આયોજન કર્યું છે અને ત્યારબાદ એ મે મહિનાની અંદર આખરી તારીખ સુધી એનું ખાતમુહૂર્ત થઈ જાય તે રીતનું પ્લાન કરીને આગળ અમે વધીશું અને જૂન મહિના સુધી એના પાયાનું મુહૂર્ત થઈ જશે અને ત્યારબાદ દિવાળી પર અડધું કામકાજ થઈ જાય અને આગળ વધશે અને 10-11 મહિનાની અંદર આ બધા કામો પૂરા થઈ જાય તે રીતનું આયોજન કરીશું આભાર તમારું નામ અને હોદ્દો મારું નામ અજયભાઈ જસવંતરાય જાની હું ભાગવત કથાકાર વલસાડ રહું છું ખાસ કરીને તમે આજે અહીંયા ત્રિનેશ્વર મહાદેવ મંદિર પર આવેલા છો અને અહીં એક ખાસ મીટિંગ પણ થઈ કઈ રીતનું પૂરું આયોજન રહે છે તો મીટિંગમાં વાત કરી અમારે અહીંયા જે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર છે ઇન્ડિયાપાડા ભીલાડ ખાતે એમાં ગજાનન મહારાજ કરીને જે સેવા આપે છે તેમનું એક સારું સ્વપ્ન છે અને એમને ભગવાનનો સાક્ષાત્કાર છે કહે છે કે અહીંયા 51 શક્તિપીઠ બનાવવાનું છે ભવિષ્યમાં અને એના માટેનું અમારું આજે મીટિંગ હતી એમાં અમારા 51 શક્તિપીઠ બનાવવામાં મુખ્ય વ્યક્તિ કોઈ હોય તો અમારા અહીંયા લોકલાડીલા એમએલએ ધારાસભ્ય પૂર્વ પ્રમુખ એવા અમારા રમણભાઈ પાટકર સાહેબ જેને એના પોતાના બધા જ સાથી મિત્રોને હોદ્દેદારોને અને બધા જ કાર્યકર્તાઓને ભેગા કરી અને અહીંયા મિટિંગમાં જ 51 જે મંદિર બનાવવાના છે એમાંથી 11 મંદિરના તો નામ લખાવી નાખ્યા છે અને થોડા સમયમાં બીજા મંદિરના પણ દાતાઓ બધા ભેગા થઈ જશે અને ટૂંક સમયમાં જ અહીંયા ખાતમુહૂર્ત ભવિષ્યમાં થવાનું છે અને પછી અહીંયા ભવ્યથી ભવ્ય 51 શક્તિપીઠના એક જગ્યાએ દર્શન થાય દક્ષિણ ગુજરાતમાં એક સારું ધામ બને અને અહીંયા બધાને સેવા કરીએ ભક્તિ પણ થાય તેમજ આરોગ્યની સેવા માટે નિરામય તીર્થ પણ બને ગૌ સેવા પણ થાય અને અન્નક્ષેત્ર પણ ચાલે છે એવા અહીંયા સારા સારા પ્રકલ્પો સંકલ્પ અમે લીધા છે અને એમાંનું આજે પ્રથમ મિટિંગ હતી અને બહુ સારા પાયે મિટિંગ ખૂબ શુભ એકદમ જે અમારે ધાર્યું તેવી મિટિંગ સફળ થઈ છે અને સારા સારા 11 મંદિરના તો નામ દાતાઓ પણ ભેગા થઈ ગયા જી તમારું નામ અને તમારો જે સંકલ્પ છે એને લઈને આજે જે મીટિંગ થઈ એમાં એનાથી તમે કેટલા ખુશ છો અત્યારે મારું નામ છે ગજુભાઈ તરીકે ગજુ મહારાજ તરીકે ગજાનન મહારાજ તરીકે મહાદેવની પૂજા કરી અને સંતોએ મારું નામ ગજાનન મહારાજ પાડ્યું છે ભીલાડ ઇન્ડિયાપાડા ગામની અંદરમાં ઓલરેડી મહાદેવનું મંદિર એનું નામ છે ઓમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે નરોડ ચેકપોસ્ટની બાજુમાં તો
तो आ विस्तार में मने बहु नाना कुटुंब में मने भगवाने जे कहीं पसंद कर्यो छे तो लोक सेवा माटे लोक हित माटे अत्यारे आजनी जो मीटिंग से तो अत्यारे अमे 51 शक्तिपीठ निर्माण अत्यारे दक्षिण भारत ने अंदर गुजरात वती अमे घणा ने अहीं जोड़ी एनो उद्धार करवा माटे 51 शक्तिपीठ अत्यारे 51 जगह से अलग अलग देश में त्यां नहीं जाई सके एटले अमे रमण भाई धारासभ्य ने अमे घणी वक्त चर्चा करी आ प्रचार अमे 15 वर्षथी करीए छे एना नाम थी अमे डायरो पण लख्यो माहिया भाई आहिर गीता रबारी पण वापी में आव्या अने एनाथी घणा लोकोने फायदो थाय घणा लोकोने समाचार मळे ए वती अमे अहींया आजे खूबज रीते सुंदर मीटिंग करी अने 51 शक्तिपीठना नाम थी दातार पण आजे घणा बधा एक शिखरना 25 लाख रुपया खर्चे सोमपुरा मयूर धांगधड़ाना छे सौराष्ट्रना तो एने 15 वर्षथी अमने सेवा आपी छे अने ए सेवा हरेक गाम में हरेक गली में लोकोने आध्यात्मिक शास्त्र ने अनुसार जे सेवानो जे माध्यम मळशे एमांथी घणानो लाभ थशे आ विस्तार में चारधाम नी यात्रा तरफ जशे अने खूब सुंदर रीते लोको सुखी थशे अत्यारे घणा लोको अत्यारे अडली रह्या छे तो एक आ बाजू जाए एक आ बाजू पण 51 जगह 51 शक्तिपीठ एक आ जगह माताजी बेसी जाए तो एमां घणाना एक ज जगह बधानी कुळदेवी तरीके अहींया पूजनीक आपणे बधाने माताजी ने आराधना करिए प्रार्थना करिए अने आजे उमरगाम थी जे धारासभ्य आवी अने खूबज अमने सुंदरता एमने वात करी अने घणा बधा उद्योगपति आवी अने एमने बधाए 25-25 लाख रुपया आपवानी 11 जेटला लोकोए ऊभा थईने बाकीने जे अमे खातमुहूर्तने अमे आगळ वधारवा माटे थोड़क समय में अमे मीटिंग करवाना छीए।